जूनी पेन्शन योजना सहित पड़तर मांगणियों ने लेने शिक्षकों फरी एक वक्त रस्ता उपर उतर्या छे। शहर जिल्लो तथा व्यारा शिक्षकों सूरत में पदयात्रा में जोड़ाया। जूनी पेन्शन योजना नो अमल करवानु वचन आप्युं हतुं तेवुं शिक्षकों कही रह्या छे। साथे ज तेओए कह्युं के हजु परिपत्र थयो नथी के अमलवारी पण नथी करवामां आवी। मेटर्निटी लीव मामले शिक्षिकाओनी रजा कापी लेवामां आवे छे। आ मुद्दे सरकार फरी एक वक्त स्पष्टता करे, अमल माटे परिपत्र जाहेर न करे त्यां सुधी आंदोलन चालू राखवा माटे शिक्षकों मक्कम देखाई रह्या छे। जे તે વખતે સરકારના પાંચ મંત્રીઓ સાથેની એક બેઠકો થયેલી અને એકવિધ આવી બેઠકો પણ થઈ, પણ બેઠકોની અંદર ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું, પરંતુ આ બે પ્રશ્નો એવા હતા। એક પ્રશ્ન એવો હતો કે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવાની, એ તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવી, અને એનો ઠરાવ આજદિન સુધી પ્રસિદ્ધ થયો નથી। એની સૈદ્ધાંતિક મંજૂરી જે તે વખતે સરકારે સ્વીકારી લીધી છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર પણ સરકારે સ્વીકાર્યું છે અને માહિતી અધિકારીની કચેરીમાં પણ આ વસ્તુ સમાચારો પ્રસિદ્ધ થઈ ગયા છે કે ઓલ્ડ પેન્શન યોજના 2005 પહેલાના કર્મચારીને લાગુ કરવામાં આવશે। એની સાથે સાથે બીજો એક પ્રશ્ન એવો હતો કે 10% સીપીએફ એનપીએસના જે કર્મચારી છે એને 10% પગારની અંદર જે કપાત થાય છે સીપીએફ કપાત, એની સામે 14% સરકાર શ્રી કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે 14% કપાત અમે કરી આપશું, પરંતુ એનો પણ હજી સુધી કોઈ ઠરાવ થયો નથી। તો સરકારશ્રીને એ વસ્તુ ધ્યાન દોરવા માટે અવારનવાર પ્રાંતના પદાધિકારીઓએ લેખિત સ્વરૂપે અને મૌખિક સ્વરૂપે રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી એનો કોઈ અમલ થયો નથી। તો સમગ્ર ગુજરાતની અંદર ત્રણ ચાર જિલ્લાઓના એકમો મળી અને 11 સ્થળોએ આવી પદયાત્રા રચવાનો એક મહાન કાર્યક્રમ યોજવામાં આવેલો છે અને પદયાત્રા પછી મહાપંચાયતમાં પરિણામ છે અને મહાપંચાયતમાં જે પણ કર્મચારી પડતર પ્રશ્નો છે પડતર પ્રશ્નોની ચર્ચા થશે અને પંચાયત એનો ફેરશે અને એ પંચાયત પાછી રાજ્ય કક્ષાએ પ્રાંત કક્ષાએ પ્રચાશે। જી નહીં, આ વખતે અમે જે શરૂઆત કરેલી લડત, અમે જ્યાં સુધી પડતર પ્રશ્નો અમારા તમામ એચટાટ મુખ્ય શિક્ષક બદલીના નિયમો જાહેર કરવાની માંગણી હોય, બહેનો માટે જે પ્રસૂતિની રજા ગણવામાં છે એ નાબૂદ કરવા હોય કે અન્ય પડતર પ્રશ્નો હોય, આ તમામે તમામ પડતર પ્રશ્નો લઈ અને અમે સરકાર સમક્ષ જવાના છીએ અને આ વખતે જ્યાં સુધી અમારી આ તમામ પડતર માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી અમારી લડત કન્ટિન્યુ શરૂ રહેશે। સરકાર અમલ કરતી નથી, વારંવાર અમને ધારણા આપવામાં આવે છે કે તમારી માંગણી અમે પૂરી કરીશું, ઠરાવ થાય પણ પરિપત્ર થતા નથી। એના માટે અત્યારે અમે આ મોટી પદયાત્રા અને પંચાયત યોજવાનું નક્કી કર્યું છે। માતૃત્વના હકો, અમે માતૃશક્તિ એટલી બહાર નીકળી છે કે અમે કહેવા માંગીએ છીએ સરકારને કે જ્યાં સુધી અમને અમારા હક નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। ફૂલ નહીં ચિંગારી હૈ હમ ભારત કી નારી હૈ દેના તો પડેગા અધિકાર, ક્યુંકી આંદોલન અભી જારી હૈ।